નમસ્કાર બાળકો, વિડિયો લેક્ચરમાં ફરી તમારા બધાનું સ્વાગત છે. તો આપણે લાસ્ટ વિડિયોમાં એક્ટિવિટી 5 સુધી જોયું હતું, તો હવે આજે આપણે જોઈએ એક્ટિવિટી 6. તો તે છે તમારી ચોપડીમાં પેજ નંબર 21 ઉપર, સ્ટડી ધ એક્ઝામ્પલ રાઇટ અ રિક્વેસ્ટ ફોર ઈચ પિક્ચર. એટલે કે નીચેના એક્ઝામ્પલ આપેલું છે તે વાંચવાનું, ત્યારબાદ રાઇટ અ રિક્વેસ્ટ ફોર ઇચ પિક્ચર, ને દરેક પિક્ચર છે તેમાં તે માટેની રિક્વેસ્ટ લખવાની છે, આપણે વિનંતી લખવાની છે. તો જો આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે આપણે ખ્યાલ આવી જશે. પહેલાં શું છે, કેન જો શું છે, તો એમાં એક્ઝામ્પલ આપેલું છે. હવે દાંતનો દુખાવો છે બરાબર, તો એના માટે ડૉક્ટર પાસે જવું પડે. તો એક્ઝામ્પલમાં શું છે, જુઓ, ડૉક્ટર રાકેશભાઈ, વિલ યુ પ્લીઝ ક્યોર માય ટૂથહેક. એટલે કે ડોક્ટર રાકેશભાઈ, મહેરબાની કરીને મારા ટૂથહેક, એટલે કે દાંતનો દુખાવો, દાંતના દુખાવાનો ઉપચાર કરશો. હવે જુઓ, આપણે બધામાં આવી રીતના રિક્વેસ્ટ લખવાની છે. તો બીજું પિક્ચર જુઓ, કેન સીટ અ સર્ચ, સીટ એટલે કે સીવવું અને સર્ચ. તો આપણે શું લખશું, રિક્વેસ્ટ કરવાની, કોઈ પણ એક નામ લેવાનું બરાબર વ્યક્તિનું. તો આવી આમાં તો ડોક્ટર રાકેશભાઈ લીધું, પણ આમાં શું લેશું આપણે, મગનભાઈ. વિલ યુ પ્લીઝ સીટ અ સર્ચ ફોર મી, કે મહેરબાની કરીને મારા માટે એક શર્ટ સીવી દેશો અથવા સીવશો બરાબર. પછી જો બીજું જોઈએ આપણે, કેન મેક ફર્નિચર, તો આને આપણે રિક્વેસ્ટ બનાવવાની છે. તો પહેલાં કોઈ પણ નામ લેવાનું, રામજીભાઈ, વિલ યુ પ્લીઝ મેક ફર્નિચર ફોર માય હાઉસ, કે મારા ઘર માટે ફર્નિચર બનાવી આપશો. પછી જો ત્રીજું પિક્ચર જુઓ, કોરી ચોથું, કેન રિપેલ ઇલેક્ટ્રિક આઈટમ. તો આપણે શું લખશું આમાં, કોઈ પણ એક નામ લેવાનું બરાબર, કે વિલ, કે મારે આ ટેબલ લેમ્પ અથવા તો કોઈ પણ તમે મારું રિપેર કરી આપશો, એ રીતે વાક્ય બનાવશો. તો લલિતભાઈ, વિલ યુ પ્લીઝ રિપેર માય ટેબલ લેમ્પ, કે મહેરબાની કરીને મારો ટેબલ લેમ્પ છે તે રિપેર કરશો. હવે કેન બિલ્ડ વોલ્સ, હવે દિવાલ ચણવાનું કહે છે, દિવાલ બાંધવાનું કહે છે બરાબર. તો કઈ રીતના બનાવશો આપણે, કે દેવસીભાઈ, વિલ યુ પ્લીઝ બિલ્ડ અ વોલ ઇન માય ગાર્ડન, અથવા તો ફાર્મ, કે તમે કંઈ પણ લખી શકો બરાબર, ઇન માય ગાર્ડન. હવે શું કીધું છે, કેન કટ હેર, હવે કોની પાસે જશે, તો બાર્બર પાસે જશે ને, વાળન પાસે. તો તેનું નામ લખવાનું આપણે, કોઈ પણ કીર્તિભાઈ અથવા કિરીટભાઈ, વિલ યુ પ્લીઝ કટ માય હેર. બરાબર, પ્રશ્નાર્થી મૂકવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે એને રિક્વેસ્ટ કરીએ છીએ કે મહેરબાની કરીને તમે મને આ કરી આપશો, તો છેલ્લે પ્રશ્નાર્થી મૂકવાનું ભૂલતા નહીં. તો સારું, ચાલો હવે આ તમે તમારી બુકમાં લખી લેજો. ચાલો તો હવે આપણે જોઈએ એક્ટિવિટી 7.
વર્ક ઇન ગ્રુપ જોડીમાં કામ કરો. હિયર ઇઝ અ લિસ્ટ ઓફ થિંગ્સ, અહીં તમને વસ્તુનું લિસ્ટ આપેલું છે. રાઇટ અબાઉટ ધેમ, તેના વિશે લખો. હિયર ઇઝ એન એક્ઝામ્પલ, અહીં એક્ઝામ્પલ એ આપેલું છે. તો જુઓ, પહેલા આપેલું છે અ બ્રિક, એટલે કે ઇટ. તો એક્ઝામ્પલમાં જુઓ, ઇટ ઇઝ રેડ, કે તે લાલ હોય છે. ઇટ ઇઝ હેવી, એટલે તે વજનવાળી હોય છે. આઈ કેન બિલ્ડ અ વોલ વિથ ઇટ, તેનાથી આપણે દિવાળ ચણી શકીએ છીએ, દિવાળ બાંધી શકીએ છીએ, બરોબર. આઈ કેન બ્રેક અ કોકોનટ વિથ ઇટ, તેના દ્વારા આપણે નાળિયેર પણ ભાંગી શકીએ છીએ. બટ આઈ કેન નોટ ઇટ ઇટ, પણ તે ખાઈ શકીએ નહીં. ઇટ ઇટ, તો આ ઇટ એટલે ખાવું, ના ઇટ એટલે તે, બરોબર. હવે બીજી વસ્તુ શું આપેલી છે? અ નેમ, એટલે કે ખીલી, બરાબર. તો ખીલી આપણે શેમાંથી બને? તો લોખંડમાંથી, બરાબર. તે લોખંડમાંથી બને છે, તેના દ્વારા આપણે ચિત્ર કે કંઈ દીવાલ ઉપર લટકાવી શકીએ છીએ, બરાબર. અથવા તો ઘડિયાળ પણ ટાંગી શકીએ છીએ, પરંતુ આપણે કપડાં એમાં ટાંગીએ તો ફાટી જાય ને, તેના એટલા માટે આપણે કપડાં એના પર ટાંગી ન શકીએ. તો ચાલો પહેલા શું લખશું, તે શેમાંથી બની? તો ઇટ ઇઝ મેડ ઓફ આયરન, એટલે કે લોખંડ. પછી શું આવશે? આઈ કેન હેન્ડ પિક્ચર એન્ડ ક્લોથ ઓન ઇટ, કે તેના ઉપર ચિત્ર અને ઘડિયાળ પણ આપણે ટાંગી શકીએ છીએ, બરાબર. અને બીજું, આઈ કેન નોટ હેંગ ક્લોથ ઓન ઇટ, બરાબર, કે તેના પર કપડાં ટાંગી ન શકીએ. હવે શું છે? જુઓ, અ કપ, કપ તેમાંથી બને? કાચમાંથી, બરાબર. તો પહેલું વાક્ય શું લખશું? ઇટ ઇઝ મેડ ઓફ ગ્લાસ, ગ્લાસ એટલે કાચ. પછી આપણે એમાં શું કરી શકીએ? ચા પી શકીએ, બરાબર, કોફી પી શકીએ. તો આઈ કેન ડ્રિંક ટી ઓન ઇટ, બરાબર. સોરી, ઇટ ઇટ, આઈ કેન ડ્રિંક ટી, અથવા તો તમે કોફી પણ લખી શકો. ઇટ ઇટ, તેમાં અમે હું ચા અથવા તો કોફી પી શકું છું. હવે શું આપેલું છે? અ સીડી, સીડી પ્લેયર આવે ને તે. તો જુઓ કેવી હોય છે? ઇટ ઇઝ રાઉન્ડ, ગોળ હોય કે નહીં સીડી? તો ઇટ ઇઝ રાઉન્ડ. ચાલો હવે બીજું શું લખી શકશો આપણે? કે તેના દ્વારા અમે તેમાં અમે ગીત સાંભળી શકીએ છીએ. તો આઈ કેન સી, સોરી, આઈ કેન હિયર સોંગ ઇન ઇટ, એટલે કે ઓન ઇટ, એટલે કે તેના ઉપર અમે ગીત સાંભળી શકીએ છીએ, બરાબર. આઈ કેન હિયર સોંગ ઓન ઇટ. પછી શું આપણે તેમાં લખી શકતા નથી? તો શું લખશું? બસ I cannot write on it. ચાલો હવે સુધી પછી આવશે અ ગ્લાસ. તો તેમાં શું લખશું? ગ્લાસમાં આપણે પાણી પી શકીએ, જ્યુસ પી શકીએ, બરાબર. પરંતુ આપણે શું ના કરી શકીએ? તો કે આના ખાઈ શકીએ નહીં. તો બસ આ જ આપણે ઇંગ્લિશમાં લખવાનું છે. તો શું લખશું? આઈ કેન ડ્રિંક ઇન ઇટ, કે તેમાં પાણી પી શકીએ. આઈ કેન ડ્રિંક જ્યુસ ઇન ઇટ, તેમાં જ્યુસ પણ પી શકીએ. એ બોટલ લખી નાખો. બટ
હવે શું છે શીટ ઓફ પેપર પેપરની
कीधु तो शो लखू के अलग अलग कलर हो लखी सके बोर्ड बनाई सके। तो हम आप शीट ऑफ पेपर तो शू लख मेनी कलर शीट है बदा अलग अलग कलर हो तो तेना अलग अलग कलर हो पछी तेना आपणे लखी शकीए ने। तो आई केन राइट ऑन इट हूँ तेमा लखी शकू छु। आई केन मेक अ बोर्ड विथ इट के बोर्ड बनावी शकू छु। बट आई केन नॉट सेल ऑन इट बट तो आ रीते वस्तु आपेली छे तेना वाक्य तमारे तमारी बुक में लखवाना छे। चलो तो हवे आपणे एक्टिविटी 8 જોઈ લઈએ। 8A એમાં આપેલું છે વર્ક ઇન પેન નીચેના વાક્યો મોટેથી વાંચો અને સરખા ઉચ્ચાર વાળા શબ્દ નીચે લીટી કરો। તો તમારી ચોપડીમાં પણ આ રીતે વાક્યો આપેલા છે તો સરખા ઉચ્ચાર જેના થતો હોય વાક્યમાં બે શબ્દ એવા આવતા હોય કે જેના શબ્દ ઉચ્ચાર સરખા થતા હોય તો એની નીચે લીટી કરવાની છે। જેમ કે આઈ એમ યાદવ માય લેફ્ટ આઈ ઇઝ વી તો શું આવશે ચાલો કે આઈ એમ યાદવ માય લેફ્ટ આઈ ઇઝ વી તો આ આઈ એટલે કે હું અને આ આ એટલે આપ બરાબર। તો જુઓ આઈ આઈ સરખો ઉચ્ચાર થાય છે તો બે ની નીચે લીટી કરશે। તો હવે તમે જેમ કરશો એક બે એટલે તમને ખ્યાલ આવી જશે કે ડુ યુ નો પંજાબી મેહુલ કે તું પંજાબી નો અર્થ છે મેહુલ નો આઈ ડોન્ટ કે ના હું જાણતો નથી। તો જુઓ આ નો આ કે એન ઓ ડબલ એમાં એ સાયલેન્ટ છે બરાબર નો એટલે જાણવું ને આ નો એટલે નહીં બરાબર આનો નકાર અર્થ થાય છે। તો બે નું ઉચ્ચારણ જુઓ સરખું થાય છે નો અને નો ભલે આનો કે સાયલેન્ટ બોલાય બરાબર નો અને નો। પછી જુઓ ગો બાય અ કાર સુરેશ થેન્ક યુ સ્મિતા ગુડ બાય તો શું આવ્યું આમાં બે આ બે વાક્ય છે તેમાં સરખા ઉચ્ચાર વાળું તમને મળી ગયું હશે શું આવશે તો કે આ બાય એટલે દ્વારા ગો બાય અ કાર સુરેશ એટલે કાર દ્વારા જાય છે બરાબર થેન્ક યુ સ્મિતા ગુડ બાય આ બાય એટલે કે આવજો અર્થ અલગ છે પરંતુ જો ઉચ્ચાર બે ના સરખા થાય છે બરાબર। હવે જો અવર પ્રિન્સિપલ વોઝ એટ ધ સ્કૂલ ફોર એન અવર તો આપણ અવર એટલે અમારા ને આ અવર એટલે કલાક બરાબર એવી રીતે પાછું જુઓ એટ ફ્રેન્ડ એટ ઓલ ધ એપલ તો આ એટ એટલે કે આઠ બરાબર આ એટ એટલે કે ખાધા એમ ઈટ નું ભૂતકાળનું રૂપ છે એટ તો એટ એટ બરાબર સરખું ઉચ્ચારણ થાય છે। પછી છઠ્ઠું વાક્ય જુઓ વી આર એટ ધ સોમનાથ ટેમ્પલ વી કેન સી ધ સી ફ્રોમ હિયર શું કે હવે સોમનાથ ટેમ્પલ છે અને અમે સી એટલે કે જોવું અને સી એટલે દરિયો જોઈ રહ્યા છીએ અહીંથી બરાબર તો આ સી એટલે જોવું ને આ સી એટલે દરિયો। હવે આઈ એટ ટુ કચોરી કે મેં બે કચોરી ખાધી આઈ કેન ટેક વન મોર ટુ કે હું હજી એક વધુ પણ લઈ શકું છું તો શું આવશે ટુ એટલે બે આ ટુ એટલે પણ બરાબર। હવે કમ હિયર કેન યુ હિયર ધ કોલ ઓફ કુકુ તો આ હિયર એટલે અહીં ને આ હિયર એટલે સાંભળવું એ સી એ આર આ હિયર એટલે સાંભળવું થશે હા એ સી એ આર છે બરાબર। ધીસ ઇઝ અ સ્ટ્રોંગ નોટ કે આ એકદમ મજબૂત ગાંઠ છે નોટ એટલે કે
ગાંઠ જો આમાં કે સાયલેન્ટ હતો ને એ આ રીતે આમાં પણ સાયલેન્ટ છે એટલે એનું ઉચ્ચારણ થશે નહીં એટલે નોટ જ બોલાશે આઈ કેન નો અનટાઈ તે અમે આપણે હું એને છોડી શકીશ નહીં બહુ મજબૂત ગાંઠ છે તો નોટ નોટ બરાબર હવે ધીસ ઇઝ ધ લાસ્ટ વીક બિફોર ધ એક્ઝામિનેશન મિતાલી ઇઝ સ્ટીલ વીક ઇન હર સ્ટડી તો વીક ને આ વીક એટલે અઠવાડિયું આ વીક એટલે નબળું બરાબર કે મિતાલી તેના અભ્યાસમાં પણ વીક છે બરાબર એટલે નબળી છે તો બેના ઉચ્ચારણ સરખા થાય છે વીક વીક પણ એના અર્થ અલગ છે તો આ રીતે તમારે તમારી ચોપડીમાં કરી લેવાનું છે ચાલો હવે આપણે એક્ટિવિટી 8B જોઈ લઈએ પુસ્તકની પાછળ આપેલા શબ્દકોશનો ઉપયોગ કરો નીચેના વાક્યમાં લીટી કરેલા શબ્દનો અર્થ જાણો નીચે આપેલ વાક્ય વાંચી તે સાચા છે કે ખોટા તે જણાવો ખોટા વાક્ય સુધારીને લખો તો જો તમને વાક્ય આપેલા છે ને બ્લેન્ક્સ આપેલી છે બરાબર તો તેમાં અમુક વર્ડ્સ નીચે અન્ડરલાઇન કરેલી છે બરાબર તો આપણે તેનો તે સાચા છે કે નહીં તે વર્ડ એ જોવાનું છે તે વાક્યમાં બંધ બેસતું છે કે નહીં તે ને સાચું હોય તો ટ્રુ લખશું ને ખોટું હોય તો તે આપણે સુધારીને ફરી વાક્ય સાચું લખી નાખશું તો જો પહેલા શું કીધું છે મોહન ઇઝ વેરી વીક તો વીક એટલે કે નબળું ખૂબ જ નબળો છે ઇન હિઝ સ્ટડી તેના અભ્યાસમાં તે ખૂબ નબળો છે બરાબર તો વીક સ્પેલિંગ સાચો છે બરાબર તો પહેલામાં લખતો આપણે ટ્રુ હા બીજું જોજો આઈ એમ મિસ્ટર નેબ તો ઈ વાય ઈ આઈ એટલે તો આંખ થઈ જાય તો કેવું વાક્ય આવશે આ ફોલ્સ આવશે ને તો આપણે શું કરશું રોંગ છે બરાબર તમે રોંગ પણ લખી શકો ને ફોલ્સ પણ લખી શકો બરાબર ને ટ્રુમાં રાઈટ પણ લખી શકો તો આનું સાચી વાક્ય થશે આઈ એમ બરાબર તો આ આઈ ની જગ્યાએ આ આઈ એટલે કે હું એ બીજું જોઈએ વી સો ધ સી એટ વેરાવલ લાસ્ટ સન્ડે તો સી નો સ્પેલિંગ જુઓ એસ ઈ એ એટલે દરિયો બરાબર તો અમે દરિયો જોયો વેરાવલ લાસ્ટ સન્ડે એટલે ગયા રવિવારે તો કેવું વાક્ય આવશે કરેક્ટ ટ્રુ અથવા તો બરાબર તો કરે આપણે એમ પણ લખી શકીએ હવે આપણે આગળ જોઈએ ચોથું માય હેન્ડ્સ આર વીક હવે વીક નો સ્પેલિંગ જો વીક એટલે અઠવાડિયું થશે બરાબર તો આ વાક્ય કેવું આવશે મારા હાથ અઠવાડિયું છે એવું ચાલે તો કે નહીં તો શું આવશે રોંગ તો સાચું વાક્ય કેમ કઈ રીતના આવશે માય હેન્ડ આર વીક બરાબર આ વીક આવશે ઓલું વીક આવશે નહીં હવે પાછું જુઓ છે સી યુ અગેન હર્ષ બાય બાય તો બાય બાય ની નીચે લીધી છે તો સાચું છે જુઓ છે આ બાય એટલે દ્વારા થાય બરાબર પણ બી વાય ઈ એટલે આવજો થાય તો પાછું વાક્ય શું આવશે રોમ પાછું સુધારીને લખીએ સી યુ અગેન હર્ષ બાય બાય હવે છઠ્ઠી જોઈ લઈએ આપણે વી કેન હિયર નોઇઝ ઓફ ધ ક્રાઉડ એટલે કે હિયર એટલે સાંભળવું ઘોડાઓનો અવાજ સાંભળી શકીએ છીએ અમે તો હિયર એટલે સાંભળવું જ થાય બરાબર તો સ્પેલિંગ એ સાચો છે તો આપણે લખશું એ કરે અહીંયા પણ કરે કરી નાખશું હવે સાતમું બોલાવી નાખીએ આપણે સાતમામાં છે હોવર બ્રેકફાસ્ટ વોઝ નોટ રેડી ઇન ધ મોર્નિંગ તો જુઓ છે એ સો યુ આર એ અવર આપેલું છે પણ એક કલાક થાય અવરનો મતલબ પણ ઓ યુ આર એટલે અમારો
નોટ વોઝ નોટ રેડી ઇન ધ મોર્નિંગ, સવારના તૈયાર ન હતો, તો શું આવશે? ફોલ્સ અથવા તો રોંગ વાક્ય આવશે. તો આપણે સુધારીને લખવું પડશે ને. તો અવર છે એ આ રીતના લખવું પડશે, અવર બ્રેકફાસ્ટ વોઝ નોટ રેડી ઇન ધ મોર્નિંગ. તમારે પણ આ ચોપડીમાં લખવાનું રહેશે. હવે આટલું જુઓ, વી સી અ બટરફ્લાય ઇન ધ ગાર્ડન, કે અમે બગીચામાં બટરફ્લાય એટલે પતંગિયું જોયું છે, બરાબર જોયે. તો શું આવશે? હવે સી એટલે જોવું જ થાય, બરાબર, કે હું અમે બગીચામાં બટરફ્લાય જોયે છે. તો વાક્ય છે કરે, કારણ કે સી એટલે જોવું જ થાય. હવે બીજી સ્ટોરી નવમું જુઓ. વી વેર હિયર ઇન ધ ગાર્ડન લાસ્ટ વીક, કે અમે ગયા અઠવાડિયે અહીં ગાર્ડનમાં હતા. તો આ હિયર એટલે તો સાંભળવું થાય, તો ક્યુ હિયર આવશે? સ્પેલિંગ ખોટો છે, બરાબર. તો રોંગ પહેલાં તો લખી લઈએ આપણે, અને પછી વાક્ય સુધારીને લખીએ. વી વેર હિયર ઇન ધ ગાર્ડન લાસ્ટ. હવે આપણે દસમું જોઈ લઈએ. આઈ નો ધ નોટ ઓફ ધ રોપ ઇઝ સ્ટ્રોંગ બટ ઇટ. તો નોટ એટલે કે ગાંઠ થાય, કે આ દોરડાની જે ગાંઠ છે તે મજબૂત છે, કરતી તમે કાપો. તો સાચું છે, બરાબર, કરેક્ટ સેન્ટેન્સ છે. અગિયારમું જોઈએ. આઈ વિલ કમ્પ્લીટ હોમવર્ક ઇન ધ નેક્સ્ટ વીક. તો વીકની નીચે જુઓ લીધી છે, તો વીક એટલે અઠવાડિયું થાય, બરાબર, એટલે આ વાક્ય પણ સાચું છે. તો કરે. ચાલો બારમું જોઈ લઈએ. ધેર વેર એટ બુક ઓન ધ ટેબલ. હવે એટ એટલે તો ખાવું થાય, બરાબર, તો કયો એટ આવશે? ઈઆઈ જીએસટી વાળો. તો આ સેન્ટેન્સ કેવું છે? રોંગ. તો સાચું લખશો આપણે, ધેર વેર એટ બુક ઓન ધ ટેબલ, કે આઠ બુક છે, બરાબર, ટેબલ ઉપર આઠ બુક હતી ટેબલ ઉપર. મોહન એટ ઓલ ધ ઓરેન્જીસ. હવે બધી નારંગી ખાઈ ગયો, તો એટની જગ્યાએ શું આવશે? ખાવાવાળું એટ, બરાબર, ઈ એટીનું ભૂતકાળનું રૂપ એટી. તો આ વાક્ય પણ રોંગ થશે, ને આપણે સાચું વાક્ય લખી લઈએ. મોહન એટ ઓલ ધ ઓરેન્જ. ધેર વેર ઓનલી ટુ સ્ટુડન્ટ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. તો ટુ સ્ટુડન્ટ એટલે બે વિદ્યાર્થીઓ બગીચા ઉપર, ગાર્ડન સોરી પ્લેગ્રાઉન્ડ એટલે કે મેદાનમાં હતા. તો શું આવશે? ટ્રુ અથવા તો કરેક્ટ. ચાલો, તો આ તમે પણ તમારી ચોપડીમાં લખી. હવે એક્ટિવિટી 9 છે, તે ગેમ છે, તે આપણે ક્લાસમાં રમશું. હવે એક્ટિવિટી 10 છે, એટલે રિસાઇટ એન્ડ સિંગ. આ ગાવાની છે, નીચેની ગાઈન છે તે. આઈ એમ ધ મ્યુઝિક મેન. આઈ એમ ધ મ્યુઝિક મેન. આઈ કમ ફ્રોમ ફાર અવે. એન્ડ આઈ કેન પ્લે. વોટ કેન યુ પ્લે? આઈ પ્લે ધ પિયાનો. લાપ લાપ લી પિયાનો, પિયાનો પિયાનો. લાપ લાપ પિયાનો, લા પિયાનો. એટલે કે હું મ્યુઝિક મેન છું, ને હું ખૂબ દૂરથી આવ્યો છું, બરાબર, ને હું વગાડી શકું છું. તો એને પૂછે છે, વોટ કેન યુ પ્લે, કે તું શું વગાડી શકે છે? કે હું પિયાનો વગાડી શકું છું, બરાબર. પછી કે વગાડે છે, લાપ લા પિયાનો, પિયાનો પિયાનો. લાપ લા પિયાનો, લા પિયાનો. પછી જુઓ, આઈ એમ ધ મ્યુઝિક મેન. આઈ કમ ફ્રોમ ફાર અવે.
एंड आई कैन प्ले, व्हाट कैन यू प्ले? आई प्ले द बीट ड्रम. बूमड़ी 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 बूम, बूमड़ी बूम बूमड़ी बूम. तो तू कैसे? आई एम द म्यूजिक मैन. के हूँ म्यूजिक मैन छू. हूँ दूर थी आयो छू. एंड आई कैन प्ले, ने हूँ वगाड़ी सकू छू. के तू वगाड़ी सके छे? कोई एम पूछे छे. आई प्ले द बिग ड्रम. हूँ मोटू ड्रम पर वगाड़ी सकू छू. तो बूमड़ी बूम बूमड़ी बूम बूमड़ी बूम बूमड़ी बूम, बराबर ए वगाड़े छे. પછી જુઓ, મિસ્ટર વેક્સિંગ પ્લેડ હિઝ ફ્લટ. તેની વાંસળીથી વગાડે છે મિસ્ટર વેક્સિંગ, બરાબર. ગાઈડિંગ ધ ચિલ્ડ્રન ઓન અ હેલ્ધી રૂટ. તે બાળકોને સારા માર્ગ પર જવા માટેનું ગાઈડિંગ એટલે માર્ગદર્શન આપે છે, સારું માર્ગદર્શન આપે છે. નો પોલિયો નો સ્મોલ પોક્સ ઇવેન અગેન. કે પોલિયો પણ ન થાય, ચિત્રા સ્મોલ પોક્સ એટલે ચિત્રા, અને એવા અગેન ને ક્યારેય પાછું ના થાય. નો મોર અ ચાઇલ્ડ વિથ એની પેન. ને બાળકને બીજા પર વધુ પણ દુઃખ ન થાય, બરાબર. તો જુઓ, અહીંયા આપણે આ પૂર્ણ કરીએ છીએ યુનિટ. હવે જે ગેમ ને છે તે આપણે ક્લાસમાં મળવાનું થશે ત્યારે આપણે રમશું, બરાબર. તો હવે તમારા હોમવર્કમાં પહેલાં તો જે બોર્ડ વર્ક થયું છે તે તમારે સરસ અક્ષરે બુકમાં લખી લેવાનું છે, અને તમે શબ્દાર્થમાં જ્યાં પહોંચ્યા હોય ત્યાં આગળના પાંચ પહેલા પાંચ વાર લખવાના છે, બરાબર. તો આ છે તમારું